नमस्कार વિદ્યાર્થી મિત્રો, એસપી ની અંદર આજે આપણે આગળનો પત્ર જોશું. જે પત્ર છે, એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખો. હવે એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર કે જોડાણ લેવું છે અને એટલા માટે આપણે ટેલિફોન વિભાગને પત્ર લખીએ છીએ. પત્રની શરૂઆત કરશું આપણે પત્રની ડાબી બાજુથી, ત્યાં લખશું ફોન નંબર અને ઈમેલ એડ્રેસ. ચલો ત્યાર પછી આવશું આપણે પત્રની જમણી બાજુએ. હવે અહીંયા તમને દેખાય છે કે સરનામું વચ્ચે લખેલું છે, તો વિદ્યાર્થી મિત્રો તમે લખનારું સરનામું બે રીતના લખી શકો. કાં તો તમે પત્રની વચ્ચે પણ લખી શકો અથવા પત્રની જમણી બાજુએ પણ લખી શકો છો. જો સારથી બિઝનેસ હાઉસ, જીઆઈડીસી રોડ, વાપી. ચલો સરનામું લખાઈ ગયા પછી તારીખની વારી આવી, તો અહીંયા તારીખ લખ્યું છે 2 સપ્ટેમ્બર અલ્પવિરામ 2017. એટલું કામ પતી જાય પછી ફરી આપણે ક્યાં આવવાનું, પત્રની ડાબી બાજુએ, ત્યાં લખશું જેને તમે પત્ર મોકલો છો તેનું સરનામું. જુઓ અહીંયા અધિકારી શ્રી બીએસએનએલ સુરત રોડ વાપી. ચલો સરનામું બંને લખાઈ ગયું, લખનાર અને મેળવનારનું. ત્યાર પછી આગળ વિષય આવશે. વિષય શું છે, તો એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવા અંગે. ચલો પત્ર લખવાની શરૂઆત કરીએ, તો પત્રની શરૂઆત કરતા પહેલા સંબોધક લખશું સાહેબ શ્રી. લખાઈ ગયા પછી પત્રની શરૂઆત કરશું. જોઈએ સારથી બિઝનેસ હાઉસ એ વ્યાપીનું પ્રતિષ્ઠિત વ્યાપારિક એકમ છે. જીઆઈડીસી રોડ ઉપર આવેલ અમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. એટલે વ્યાપારિક એકમને બે વિભાગમાં વહેંચ્યું છે, એક વહીવટી વિભાગ છે અને એક ઉત્પાદન વિભાગ છે. આ વિભાગોના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમો સાથે અને અન્ય એકમોના કર્મચારીઓને અમારા એકમ સાથે નિયમિતપણે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે. એટલે શું કીધું છે કે બંને વિભાગના કર્મચારીઓને એકબીજા સાથે વાતચીત કરવી પડે છે. ત્યાર પછી હાલ અમે સારથી બિઝનેસ હાઉસમાં જ એક ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેનો નંબર પણ આપેલો છે. આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી એકથી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માંગીએ છીએ. કે એક તો સુવિધા છે જ, પણ એનાથી વધારે સુવિધા અમે મેળવવા માંગીએ છીએ, જેથી અમારા ટેલિફોન દ્વારા થતા વ્યાપારિક વ્યવહારો સરળ અને ઝડપી બની શકે. ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે. આ સગવડ મેળવવા માટે જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો તેની પણ અમને જાણ કરશો. એટલે આ સુવિધા અમને જલ્દીથી આપો એવી વિનંતી કરીએ છીએ, અને જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો એ પણ અમે ચૂકવવા માટે તૈયાર છીએ. છેલ્લે એને આભાર માન્યો અને ત્યાર પછી આપણે આવશું પત્રની જમણી બાજુએ, ત્યાં લખશું આપનો વિશ્વાસુ અને જે પત્ર લખે છે એને પોતાની સહી કરવાની રહેશે.